ધોરણ દસ વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા નમૂનાનું પ્રશ્નપત્ર આ વિડીયોમાં આપવામાં આવેલ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે નમૂનાનું પ્રશ્નપત્ર બે હજાર બાવીસ માટે જે બનાવવામાં આવ્યું છે એટલે કે બ્રુ પ્રિન્ટના આધારે જે પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે તે પ્રશ્નપત્રની સમજૂતી આ વિડીયોમાં જોઈશું પરીક્ષામાં આ જ પ્રશ્નપત્ર પૂછાય એવું નથી પણ જે પ્રશ્નો પૂછાશે તે આ જ રીતના હશે પ્રથમ છે સૂચના આપેલી છે સમય ત્રણ કલાક કુલ કુલગુણ હંસી આ પ્રશ્નપત્રમાં ચાર વિભાગ છે દરેક વિભાગના વીસ ગુણ છે જમણી બાજુના આંકડા પ્રશ્નના કુલ ગુણ દર્શાવે છે પ્રથમ છે વિભાગ એ અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો કૃતિ એક છે આ બાજુ છે કરતા એક છે ઘોડાની સ્વામી ભક્તિ બે છે ભૂખથી ભૂંડી ભીખ ત્રણ છે વાયરલ ઇન્ફેક્શન ચાર ચોપડાની ઇન્દ્રજાળ ત્યારબાદ છે બ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીં આઠ જેટલી ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે બમાં ત્યારબાદ છે ક નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો કુલગુણ બે છે અહીં નવ અને દસ જ્યાં બે પ્રશ્નો આપવામાં આવેલા છે ત્યારબાદ છે ડ નીચે આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો ગમે તે બે અહીં જે ત્રણ પ્રશ્નો છે અગિયાર બાર અને ત્રણ તેમાંથી ગમે તે બેના જવાબ લખવાના રહેશે ત્યારબાદ આવે છે ઈ નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે ચૌદથી સોળ સુધી પ્રશ્નો અહીં ઈમાં આપવામાં આવેલા છે અને કુલગુણ છે છ ત્યારબાદ છે વિભાગ બ એટલે કે બી વિભાગ પદ્ય વિભાગ કુલ ગુણ છે વીસ આ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો સત્તર અઢાર ઓગણીસો અને વીસ આટલા સુધી જોડકા આપવામાં આવેલા છે ત્યારબાદ છે બ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીં કંસમાં જે શબ્દો આપેલા છે તેમાંથી એક શબ્દ પસંદ કરી અહીં ખાલી જગ્યામાં લખવાનું રહેશે ત્યારબાદ આવે છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બે પ્રશ્નો છે અને બે ગુણ છે ત્યારબાદ છે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો ગમે તે બે આ જે ડ છે તે ચાર માર્ક્સનો પ્રશ્ન છે ત્યારબાદ આવે છે ઈ નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે કુલ કુલગુણ છે છ ત્રીસ એકત્રીસ અને બત્રીસ ત્રણ પ્રશ્નો અહીં આપવામાં આવેલા છે અને ત્રણમાંથી બે જ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે ત્યારબાદ છે વિભાગ સી માગે પ્રમાણે ઉત્તર લખો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તેત્રીસ અને ચોત્રીસ ત્યારબાદ આગળ પણ છે પાંત્રીસ સુધી આ રીતે પ્રશ્નો છે અહીં જે તેત્રીસમો છે સાચી જોડણી શોધીને લખવાની છે ત્યારબાદ છે ચોત્રીસ સંધિ જોડો ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન છે સમાસ ઓળખાવ છત્રીસમો છે અર્થભેદ સાડત્રીસ અલંકારના પ્રકાર જણાવો ત્યારબાદ છે આડત્રીસમો પ્રશ્ન ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન સમાનાથી શબ્દ શોધીને લખવાનો છે ત્યારબાદ આ છે પ્રશ્ન નંબર ચાલીસ સંજ્ઞાના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો અહીં જે વ્યાકરણ વિભાગમાં પ્રશ્નો આપવામાં આવેલા છે તે દરેકના એક એક ગુણ છે એકતાલીસમો છે રૂઢિપ્રયોગનો અર્થ જણાવો બેતાલીસ કહેવતનો અર્થ લખો ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન વિરુદ્ધાથી શબ્દ લખો પિસ્તાલીસ નીચેના વાક્યને કર્મની વાક્યમાં ફેરવો ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન તળપદ શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે અહીં શબ્દ છે લગન ત્યારબાદ છે સુડતાલીસમો પ્રશ્ન નીચેમાં વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો પ્રશ્ન નંબર અડતાલીસ ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો ઓગણપચાસમો પ્રશ્ન છે સ્વર અને વ્યંજન છૂટા પાડો ત્યારબાદ પચાસમો પ્રશ્ન નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો અહીં જે વાક્ય છે તેનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે ત્યારબાદ આવે છે એકાદનો પ્રશ્ન છંદ ઓળખાવો ત્યારબાદ બાવન મો પ્રશ્ન જે છંદના પહેલાં અને ત્રીજા ચરણની તેર તેર માત્રા તથા બીજા અને ચોથા ચરણની અગિયાર અગિયાર માત્રા હોય તે છંદનું નામ જણાવો તો આ હતો વ્યાકરણ વિભાગ ત્યારબાદ આવે છે ડી વિભાગ ડી વિભાગ છે ત્રેપનમો પ્રશ્ન અર્થ વિસ્તાર કરો અહીં જે પંક્તિ આપેલી છે તેનો અર્થ વિસ્તાર કરવાનો છે અને તેના અથવામાં પણ ત્રેપનમો પ્રશ્ન છે આમ બે પંક્તિમાંથી કોઈ પણ એકનો વિસ્તાર કરવાનો છે ત્યારબાદ ચોપનમો પ્રશ્ન છે તમારા ગામમાં કોરોનાની રસીનો કેમ્પ યોજાયો તે અંગેનો અહેવાલ આશરે સ્વ શબ્દોમાં લખો તો અહીં અહેવાલ લેખન લખવાનું છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર પંચાવન ગદ્યખંડનો ખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેની યોગ્ય શીર્ષક આપો આ જે પંચાવનમો પ્રશ્ન છે તેના ચાર ગુણ છે ત્યારબાદ આ છે છપ્પનમો પ્રશ્ન ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખો અહીં છપ્પનમો જે પ્રશ્ન છે તેમાં નિબંધ લેખન છે અહીં નિબંધ એક છે ઓનલાઈન શિક્ષણના લાભા લાભ તેના અથવામાં છે રોગચાળો એક સાર્વત્રિક સમસ્યા અને તેના અથવામાં પણ એક છે મારું વતન પ્યારું વતન તો આમાંથી એક નિબંધ લખવાનો રહેશે પરીક્ષામાં આ પ્રશ્નપત્ર નહીં આવે પણ આના જેવું જ પ્રશ્નપત્ર પૂછા છે આ માત્ર એક નમૂનાનું પ્રશ્નપત્ર છે